દેશના હુંડિયામણ વધારવામાં મહત્વનું યોગદાન આપનાર જખૌ બંદર પ્રત્યે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર ઓરમાયુ વર્તન કરી રહી છે। કચ્છના અબડાસાના મત્સ્ય બંદર ઉપર માછીમારોની 1 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, જેનાથી સ્થાનિક તેમજ બહારની માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ લોકોમાં ખુશીની લહેર છે। પરંતુ દેશના હુંડિયામણ વધારવામાં અને સરહદની સલામતી સાથે સંકળાયેલા આ બંદર પ્રત્યે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર વર્ષોથી ઓરમાયું વર્તન કરી રહી છે એવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો છે। કચ્છ જિલ્લાનું વહીવટીતંત્રનું જાહેરનામું પૂર્ણ થવાથી યાંત્રિક બોટ ધરાવતા માછીમારોએ બુધવારથી માછીમારીની શરૂઆત કરી છે, પરંતુ માછીમારોની કનડતી સમસ્યા અને સુવિધાઓ અંગે જુદા જુદા તંત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર જખૌ બંદરને પૂર્ણ કક્ષાનું બંદર વિકસાવવા મોટી જાહેરાતો કરી છે, પરંતુ એ પણ માત્ર કાગનો વાઘજ પુરવાર થઈ રહી છે, જેના કારણે આ બંદર અનેક સમસ્યાઓનો વર્ષોથી સામનો કરી રહ્યું છે। વર્તમાન સમયમાં મોબાઈલ સેવા હવે સામાન્ય લોકો માટે પણ સામાન્ય બની ગઈ છે, ત્યારે લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેતા માછીમારો જખૌ બંદર પર મોબાઈલ ટાવરની સુવિધા ન હોવાથી વ્યવસાય અર્થે કે પરિવાર સાથે નાછૂટકી સંપર્ક વિહોણા બની રહે છે। જખૌ બંદરનું સંચાર નિગમ હસ્તકનું ટેલિફોન એક્સચેન્જ લાંબા સમયથી બેજુબાન અવસ્થામાં છે, તેને શરૂ કરવાની ખાસ જરૂર છે। સાથે સાથે 6 માસથી વધુ સમયથી અહીં માછીમારો વસવાટ કરતા હોય છે, ત્યારે અહીં આરોગ્ય સુવિધાઓ મૃતપ્રાય અવસ્થામાં છે। આ બંદર પર કરોડોનો કારોબાર થાય છે, પરંતુ બેન્કિંગ સુવિધા શૂન્ય છે। હજારોની સંખ્યામાં માછીમારોથી ધમધમતું આ બંદર પર જાહેર શૌચાલય જેવી સુવિધાઓ ઊભી કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે।